सौ विद्यार्थी मित्रों तमारी परीक्षा नजीक में छे, चिंता में पण छो। चलो मारे तमने एक वधारानी स्किल 26 बतावी छे। ए वात सामाजिक अने कौटुंबिक भूमिका पर वात छे। सामाजिक एटले समाज में माता पिता सगा संबंधी अने अन्य कोई अने कुटुंबनी व्यक्ति एनी अवगणना करे એટલે તેજસ્વી વિદ્યાર્થીની કારકિર્દી રૂંધાય છે। તમારા સંતાનોને કોઈ દિવસ નબળી વાત નહીં કરો, તમારા સંતાન નબળા છે એવી કોઈ દી વાત નહીં કરો, તમારા સંતાનમાં અમુક પ્રકારની નબળી ભૂમિકા પડેલી છે એવી ક્યારેય વાત નહીં કરો। અને એવી વાત કરવાનો પ્રશ્ન આવે તો તમે મનોવૈજ્ઞાનિક પાસે લઈ જાઓ, જે એના જાણકાર હોય એની પાસે લઈ જાઓ, અથવા તમે જો સ્વસ્થ મને એની સાથે વાત કરી શકતા હો તો કરો। એક જ વાક્ય કહું તો કહી શકાય કે માત્ર પ્રેમ કરો, લાગણી બતાવો, હોંફ આપો। વિદ્યાર્થી અત્યારે આ ગાળાની અંદર માતા પિતાની કોઈ વાત કડક શબ્દોની અંદર ઠપકો આપવો કે અત્યારે સજા કરવી, એ વાત એને બહુ નુકસાન કરશે। આપણે જોઈએ કે સામાજિક અને કુટુંબિક તેમજ મિત્રો તરફથી જે અવગણના થાય, અવગણના એટલે એની દરકાર જ ન કરે, એને કંઈ ખબર નથી પડતી, એના માર્ક કોઈ બી આવતા જ નથી, એના અક્ષરો ખરાબ જ છે અને શક્તિ પ્રમાણેના માર્ક આવતા નથી, હકીકતમાં એની શક્તિ ઊંચી છે। મિત્રો કે સહાધ્યાયો તરફથી કંઈક મશ્કરી થાય, કેટલાક એવા હોય છે કે એને મશ્કરી કરે ને એટલે એ ઝાંખા પડી જાય, એ કહી ન શકે કે મારી મશ્કરી કેમ કરો છો, કોઈ ટીકા કરતા હોય અને અભ્યાસ કરવામાં એની વૃત્તિ મંદ પડતી જાય અને ધીમે 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 કરતા શૂન્ય પણ બની જાય। આવા અનેક વિદ્યાર્થીને જોયા છે મેં કે જે ખરેખર તેજ હતા પણ એને સમાજે નબળા કરી નાખ્યા। અનેક વિદ્યાર્થીને માત્ર ને માત્ર આ ગાળા પૂરતા, પરીક્ષાના 5-7 મહિના પૂરતા એની સાથે પ્રેમ, હું એક પણ ગુસ્સો નહીં, એની સામે કોઈ એવી પ્રકારની વાત નહીં કે એને અકળામણ થાય, કદાચ ભૂલ કરે, વાંચતો ન હોય તો એને બેસાડીને શાંતિથી સમજાવો, ખ્યાલ કરાવો, પણ તમે એને ક્યારેય તમે એને અવગણના નહીં કરો। કુટુંબમાં ક્યારેક આઘાતજનક પ્રસંગ બન્યો હોય, બને કોઈક વાર કોઈ કુટુંબમાં કોઈનું અવસાન થયું, અથવા તો ધંધાની અંદર કોઈ મોટી ખોટ ગઈ, અથવા તો કોઈ અન્ય પ્રકારનો કોઈ બહુ મોટો આઘાત લાગ્યો હોય, તો એ વખતે વિદ્યાર્થીઓનું માનસ એમાંથી બહાર નીકળતું નથી। એ અવગણનાને કારણે જે તકલીફ પડે, એવી જ તકલીફ વિદ્યાર્થીને કોઈ કુટુંબમાં આઘાતજનક બન્યો હોય તો, આઘાતજનક પ્રસંગ બને તો આપણે ચોક્કસપણે સહન કરવું પડે, પણ લાંબા સમય સુધી સહન કરવું પડે એને બદલે સમજાવી, એને ખ્યાલ આપી અને આ પરીક્ષાના દિવસોની અંદર ફરી પાછા એને અભ્યાસમાં દોડતા કરો। ઘણીવાર એનું અભ્યાસમાં મન ઉઠી જાય છે, એવું લાગે, આ પ્રસંગે માત્ર ને માત્ર વિદ્યાર્થીને પ્રેમ આપો, હુંફ આપો અને એની જે સારી સારી બાબતો છે એની વાતો એની સાથે કરવાનો પ્રયત્ન કરો। બહુ ગુસ્સાવાળા માતા પિતા, એકદમ અક્કડ રીતે રહેતા માતા પિતા, એવા નાના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને સતત શિક્ષા કરતા હોય છે, સતત અવગણના કરતા હોય છે, ઉઠબેસ કરાવતા હોય છે, આ એની અભ્યાસ ઉપર બહુ મોટી અસર પડે છે। આ વાત દરેક માતા પિતાએ સમજવી જરૂરી છે। ક્યારેક માતા પિતા વિદ્યાર્થીની જે ખરેખર શૈક્ષણિક શક્તિ છે, એની ખરેખર કેપેસિટી છે, એના કરતાં વધારે અપેક્ષા રાખે છે। મારે તમામ માતા પિતાને કહેવાનું છે કે આપણા દીકરા દીકરીને શું કામ મૂંઝવો છો, એની કેપેસિટી છે, કદાચ 50-55% માર્ક લેવાની કેપેસિટી હોય તો દોડાવી દોડાવીને અંફાવી અંફાવીને એને શું કામ 70-75-80% સુધી લઈ જવા પ્રયત્ન કરો છો। 50-55% પણ એ સારું જ કરી શકે, એને ડૉક્ટર જ બનાવવો છે, મારે એન્જિનિયર બનાવવો છે, મારે એને IAS જ કરવો છે, શું કામ? તમારે એને ડૉક્ટર જ બનાવવો હોય, તમારે એને IAS બનાવવો હોય તો એની પહેલાં એને માનસિક તૈયાર કરો,
અને તમે બે વર્ષ પહેલાથી તમે શરૂઆત કરો અને અત્યારે એની કેપેસિટી નથી, એને ખબર જ છે કે મારા માર્ક 50-55% આવવાના નથી, એનાથી વધારે, અને આપણે રોજ પૂછીએ કે કેમ તારા માર્ક પરીક્ષામાં ઓછા આવ્યા, ક્યાં નથી આવડતું, શું તકલીફ છે, એટલે એના મનની અંદર એટલી બધી ખળવળાટ થાય, રાતના ઊંઘ પણ ન આવે અને ભય લાગે, દબાણ થાય અને એને હિસાબે જે એનું આવડતું હોય છે ને એ પણ ભૂલાઈ જાય. એટલે કે તેની તાકાતને બહાર લાવવું. એને એમ કહ્યું, બેટા ત્યાં આજે બહુ સારું આ લખ્યું છો, બહુ આ તૈયાર પણ સારું કર્યું છે, કાલ તું આના કરતાં વધારે મહેનત કરજે, સારું કરજે. અને એ રીતે જો તમે એને વાત કરશો તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમારે અત્યારે જે માર્ક લાવે છે એના કરતાં વધારે લાવશે. આ બધા જ કારણો ખૂબ નાના છે, પણ માતા પિતા કે સમાજ આ નાના કારણોને ગણતરીમાં નથી લેતા. એને ગણતરીમાં લો. આ કારણોને કારણે તો કદાચ તમારા બાળકોના સંતાનોના 20-25% માર્ક ઘટી જાય, અને કદાચ 9 માર્ક આવે તો શું કામ ચિંતા કરો, એની કેપેસિટી હોય પ્રમાણે જવા દો, કોર્સમાં કોઈ તકલીફ નથી પડવાની. લાખો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી આવા કોઈ ને કોઈ કારણોસર પોતાની જિંદગી બગાડે, લાખો, 2-5 નહીં, અમે તો ખૂબ મોટી સંખ્યામાં, મેં લગભગ 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. સેમિનારોની અંદર કોઈ પ્રવચનો આપ્યા હોય, કોઈ વર્કશોપ કર્યા હોય, અને એ રીતે પણ મને પોતાને ખ્યાલ આવ્યો છે કે આવા વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઝાઝી છે. તેનો માત્ર એક જ ઉકેલ, છેલ્લો જ ઉકેલ, ઉત્તમ ઉકેલ, કે બાળકોને માત્ર પ્રેમ આપો, માત્ર પ્રેમ આપો, માત્ર પ્રેમ આપો, લાગણી આપો, જુસ્સો આપો અને મિત્રના સ્વરૂપે પ્રોત્સાહન આપો. જેટલું કર્યું એનું પ્રોત્સાહન, માર્કની સાથે એને કોઈ દી વાત જ નહીં કરવાની. તારા માર્ક કેટલા આવશે એની કોઈ દી વાત જ નહીં કરવાની. તને કંઈ તકલીફ છે, સમજવામાં મુશ્કેલી છે તો મને કહે, પણ માર્ક કેટલા આવશે એની વાત આપણે એને ડૉક્ટર બનાવો છે એવું કોઈ દી નહીં કહેવાનું. એ ખરેખર તો આમ જોઈએ તો એને તમે અવગણના જ કરી છે, અને આવા અવગણના કરનાર વિદ્યાર્થીઓ બહુ તેજસ્વી પોતાની જિંદગીમાં હરેરી જાય છે અને એની આખી કારકિર્દી ખતમ થઈ જાય છે. માતા પિતા બરોબર ધ્યાન રાખે એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ.